अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। गुड मॉर्निंग बाड़को। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण चार, विषय अरबी, विषयांक छे वर्गखंडनी वस्तुओना नाम। बाड़को आपणे गया तासमां पण वर्गखंडनी वस्तुओना नाम शीखेला, हजू थोड़ा बाकी छे ते आजे आपणे शीखीशुं। बाड़को ते पहला आपणे सौ दुआ पड़ी ले अने पछी शुरू करिए। बिस्मिल्लाहिर रहमानिर रहीम, रब्बी यस्सिर वला तुयस्सिर वतम्मिम बिल खैर वबिका नस्तईनु या फत्ताह, रब्बी श्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उकदतम बिल लिसानी यफ़क़हु कौली, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم। चलो बाड़को ध्यान आपो, जुओ। हकीबतुन शू छे बाड़को? हकीबतुन, हकीबतुन एटले बेग, हकीबतुन एटले बेग। हाजबर ह काफिया जेर की, हकी बाजबर ब हकीब, तादो पेश तुन, हकीबतुन, हकीबतुन एटले बेग, हकीबतुन एटले बेग। पछी छे कुर्सीयुन, शू छे बाड़को? कुर्सीयुन, कुर्सीयुन एटले खुर्शी, कुर्सीयुन एटले खुर्शी। काफरा पेश कुर, सीन या जेर सी कुर्सी, यादो पेश युन, कुर्सीयुन एटले खुर्शी। समझ पड़े छे ने बाड़को? हकीबतुन एटले बेग, कुर्सीयुन एटले खुर्शी। पछी जुओ मस्साहतुन, શું છે બાળકો? મસ્સાહતુન, મસ્સાહતુન એટલે ડસ્ટર, મસ્સાહતુન એટલે ડસ્ટર, ડસ્ટર એટલે બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ પર આપણે ભૂસે છે ને તે ડસ્ટર, મસ્સાહતુન, મસ્સાહતુન એટલે ડસ્ટર। મીમ સીન ઝબર મસ્સા, અલીફ ઝબર સા, મસ્સા હા ઝબર હ, મસ્સાહ તાદો પેશ તુન, મસ્સાહતુન, મસ્સાહતુન એટલે કે ડસ્ટર। પછી છે મક્તબતુન, મક્તબતુન એટલે ટેબલ, મક્તબતુન એટલે ટેબલ, મક્તબતુન મીમ કાફ ઝબર મક, ઝબર ત, મક્ત બા ઝબર બ, મક્તબ તાદો પેશ તુન, મક્તબતુન એટલે કે ટેબલ। પછી છે બિતાકતુન, બિતાકતુન એટલે ઓળખપત્ર, બિતાકતુન એટલે બાળકો ઓળખપત્ર, બાઝેર બી તા અલીફ ઝબર તા, બિતા કાફ ઝબર ક, બિતાક તાદો પેશ તુન, બિતાકતુન એટલે કે ઓળખપત્ર। પછી છે ખરીતતુન, બાળકો ઓળખપત્ર એટલે તમારો આઈ કાર્ડ, ખરીતતુન એટલે નકશો, ખરીતતુન એટલે નકશો। ખા ઝબર ખ, રાયા ઝરી, ખરી તા ક ઝબર ક, ખરી ક તાદો પેશ તુન, ખરીતતુન, ખરીતતુન એટલે નકશો, ખરીતતુન એટલે નકશો। પછી છે હામિલુન, હામિલુન એટલે સ્ટેન, હામિલુન એટલે સ્ટેન, હામિલુન, હા અલીફ ઝબર હા, મીમ ઝેર મી, હામી લામ દો પેશ લુન, હામિલુન, હામિલુન એટલે કે સ્ટેન। સમજ પડે છે ને બાળકો? ચાલો ફરી એકવાર આપણે જોઈ જાય, જુઓ બેગને અરબીમાં શું કહેવાય? હકીબતુન। શું કહેવાય બાળકો? હકીબતુન। ઉચ્ચાર પણ આપેલો છે, ધ્યાન આપજો બધા, બેગને અરબીમાં હકીબતુન કહેવાય। ખુરશીને શું કહેવાય બાળકો? કુરસીયુન। શું કહેવાય? કુરસીયુન। અને ડસ્ટરને મસ્સાહતુન। શું કહેવાય? મસ્સાહતુન। ટેબલને મક્તબતુન, ટેબલને મક્તબતુન। ઓળખપત્ર, ઓળખપત્રને બિતાકતુન, ઓળખપત્રને બિતાકતુન। નકશોને ખરીતતુન અને સ્ટેનને હામિલુન। સમજ પડી ગઈ બધાને બાળકો? તમારે તમારી અરબીની નોટમાં આ રીતે જ લખવાનું રહેશે, પણ હકીબતુન,
એનો ઉચ્ચાર અને એનો અર્થ આખા એક પેજ પર લાઇન છોડી છોડીને તમારે લખવાનો રહેશે. પછી બીજા પેજ પર કુર્સીયુન એનો ઉચ્ચાર અને એનો અર્થ. તમારે તમારી નોટમાં 3 લીટી દોરવાની રહેશે અને આવી રીતે જ આખા પેજ પર એક એક શબ્દો અને એના અર્થ અને ઉચ્ચાર સાથે તમારે તમારી નોટ સારા અક્ષરે લખવાનો રહેશે. થેન્ક યુ.